નમસ્કાર મિત્રો, આજના રાશિફળના એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 4/12/2019 અને બુધવાર. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે આકાશના 9 ગ્રહ આપણી સાથે જોડાયેલા હોય છે, જે આપણા જીવન પર સારી કે ખરાબ અસર કરે છે. જો દિવસની શરૂઆતમાં જ આ માહિતી આપણે જાણી શકીએ તો આપણે એના ઉપાયો કરીને આપણા દિવસની શરૂઆત કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ આપણે લાલ કિતાબ એક્સપર્ટ શ્રી હરિવર્ધન ચોકસી પાસેથી આજનું રાશિફળ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ. આજના રાશિફળ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજે તારીખ 4/12/2019 ને બુધવાર. આજે અષ્ટમી તિથિ છે, આજે બુધાષ્ટમી. નક્ષત્ર આજે સત. તો આજે આપણે જોઈએ આજનું રાશિફળ. મેષ રાશિ, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે તબિયતમાં ધ્યાન આપવું, ખાસ કરીને જે લોકો ઠંડા પ્રદેશમાં રહે છે એ લોકોએ આજે પોતાના આરોગ્યની કાળજી લેવી. લોન મૂકેલી હોય તમે તો આજે લોન પાસ થવાની શક્યતાઓ છે. સ્ત્રીઓ માટે એકંદરે દિવસ સારો. ઉપાય, વડના ઝાડને પાણી ચડાવીને દિવસની શરૂઆત કરવી. આજની બીજી રાશિ વૃષભ રાશિ. આર્થિક સમસ્યાઓના રસ્તા આજે ખુલતા જણાય. ખૂબ સમજી વિચારીને નિર્ણય લેવો. ક્યાંય કોઈ જગ્યા પર આપને થાપ ન ખાઈ જઈએ. યાત્રા પ્રવાસથી ધંધાની નવી તકો ખુલે. અને આજે તમારા વિરોધીઓની ચાલ આજે ઉલટી પડે. એ લોકોને આજે જે મનમાં ધારેલું હોય કે હું આ વ્યક્તિને આજે નુકસાન પહોંચાડું તો એ લોકો એ બાબતમાં પાછા પડે, તમને ચોક્કસ લાભ થાય. ઉપાય, ગાયનું ઘી આજે મંદિરમાં દાન કરવું દીવા માટે અને પછી દિવસની શરૂઆત કરવી. આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. કુટુંબીઓ સાથે આજે કોઈક લગ્ન સમારોહમાં મજા કરવાનો મોકો મળે. કોઈક એવી જગ્યા હોય કે જ્યાં તમે બધા કુટુંબના સભ્યો ભેગા થઈને લગ્નમાં જાઓ. નવા નવા લોકોની સાથે આજે મુલાકાત થાય. પણ આ સમયે પૈસો ખૂબ સાચવીને વાપરજો, નહીં તો સાંજના છેડે પૈસાનો હિસાબ જોડતા એમ લાગશે કે ભાઈ આજે મેં વધારે પૈસા ખર્ચી નાખ્યા ને એનાથી મન ઉદાસ થાય. તો આ બાબતમાં થોડીક કાળજી રાખજો. અને સ્ત્રીઓને પિયર પક્ષથી આજે લાભ મળે. ઉપાય, લીલા મગનું દાન ખાસ કરો. ચોથી રાશિ કર્ક રાશિ. આજે તમે પ્રેમમાં સફળતા મેળવી શકો છો. જો આજે તમે કોઈને પ્રેમ કરતા હો અથવા કોઈને પ્રપોઝ કરવાનું છે તો આજે તમને એમાં સફળતા ચોક્કસ મળશે. આજે તમારાથી કેટલા લોકો નારાજ છે એનું તમે એક સર્વે કરવાનું વિચારશો કે ભાઈ મારાથી કેટલા માણસો નારાજ છે. અને આ સર્વે જો તમે કરશો તો દિવસના અંતે તમને એમ લાગશે કે આ બાબતનું જે મેં એક વિચાર જે મેં કર્યો એમાં હું મોડો છું. આ બાબત તમારે પહેલાં વિચારવાની હતી એવું તમને લાગશે. કારણ કે તમને ખ્યાલ આવી જશે સાંજના છેડે કે ભાઈ તમારા પ્રત્યે લોકો શું વિચારે. તો સારા રિઝલ્ટ્સ માટે ઉપાય ચોક્કસ કર. કોઈક નાની કન્યાને પીળું વસ્ત્ર દાન કરીને દિવસની શરૂઆત કરજો, ખૂબ સારું રિઝલ્ટ આવશે. આજની પાંચમી રાશિ સિંહ રાશિ. યાત્રા, પ્રવાસ, વિદેશ યાત્રા તમારા માટે આજે લાભકારક થાય છે. જો એક સ્થાને બેસી રહેશો તો ભાંગી જશો. તો આજે લોકોની વચ્ચે નીકળી તમારા વિચાર આપજો, એ લોકોના વિચાર લો. આનાથી તમને દિવસમાં કંઈક જાણવા મળશે, કંઈક નવીનતા આવશે તમારા જીવનમાં અને જે લાભો મળવાના છે તે થશે. ને મેં કીધું એમ યાત્રા, પ્રવાસ, વિદેશ પ્રવાસનો મોકો થાય છે તો આવી કોઈ યાત્રામાં પણ તમને કોઈક નવો વ્યક્તિ મળી જાય જેનાથી તમને ફાયદો થાય, તો બની શકે છે આવું. તો આ બાબતમાં ખાસ ધ્યાન રાખજો. ઉપાય, સૂર્યને ગોળવાળું પાણી ચડાવીને દિવસની શરૂઆત કરવાની. આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. આજે કોઈક નવી જવાબદારી જે મળી હોય એનાથી તમને નિરાશા હાથ લાગે. તમને કોઈ જવાબદારી સોંપવામાં આવી હોય એમાં તમે સફળ નથી થઈ શકતા અને તમે નિરાશ થાઓ. પણ મિત્રો, સ્નેહીજનો અને તમારી સાથેના જે સહકાર્યકરો છે એ લોકો તમને આજે સાથ આપશે અને આ કાર્યમાં તમને દિવસના અંતે સફળતા મળે એવું તમને લાગશે કે હવે હું આમાં સફળ થઈ શકીશ. તો પાછા નહીં પડતા, સવારમાં હતાશ નહીં થતા, કામનો પ્રયત્ન ચાલુ રાખ. ઉપાય, લીલા મગ પક્ષીને ચણમાં નાખીને કામની શરૂઆત કરો, દિવસની શરૂઆત કરો, ચોક્કસ સફળતા મળશે તમને. આજની સાતમી રાશિ નિરાશા. ખંખેરીને કામે લાગી જાઉં એવો આજે જુસ્સો તમને સવારમાં મળશે અને એ કરવું.
નિરાશા ખંખેરી નાખવાની. નિરાશ થઈને કોઈ કામ આપણે પાર નથી કરી શકતા. નિરાશા ખંખેરશું તો આપણે કામ કરીને આગળ જઈ શકીશું. અટવાયેલા કાર્યો મિત્રોની મદદથી આજે તમે પૂરા કરી શકશો. તબિયત પર ધ્યાન આપવું અને ઉપાય દહીં અને સાકર મંદિરમાં દાન કરીને દિવસની શરૂઆત કરો, ખૂબ સારું ફળ મળશે. આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. મિત્રો, આજના દિવસમાં વૃશ્ચિક રાશિવાળા માટે તમારા મનમાં જે કોઈ કામ પ્રત્યેનો ભય હતો, જેની ચિંતા હતી, એ આજે સાચી પડે એવું થાય. તમને એમ લાગે કે ભાઈ મને આ કામથી નુકસાન થવાનું છે, આ વ્યક્તિથી નુકસાન થવાનું છે, અહીંયા મારી બદનામી થવાની છે, અહીંયા હું આ કામ નહીં કરી શકું, એ જે ભય છે તમારો, એ આજે સાચો ઠરે એવો દિવસ છે. તો આ બાબતે ચોક્કસ કાળજી રાખવાની, બરાબર. અને મિત્રો પરિવાર સાથે પૈસા માટે સંબંધ બગડે એવું પણ આજે બની શકે છે, તો આ બાબતે પણ ધ્યાન આપજો. તો આવા નાના નાના વ્યવહારો પર ધ્યાન આપવું અને એમાં થોડીક તકેદારી રાખીને તમે કામ કરશો તો દિવસ સારો. ઉપાય, આખા મસૂર થોડા લઈ લો, એ માથા પરથી ઓવારીને નદીમાં પધરાવો. નદી સુધી નથી જવાતું તો કોઈ મંદિરમાં દાન કરીને દિવસની શરૂઆત કરો. દિવસના અંતે ખરેખર સારી સફળતાઓ તમને હાથ લાગશે. આજની નવમી રાશિ ધનરાશિ. તમે જેના વિશ્વાસ પર ચાલતા હતા તે વ્યક્તિ આજે બદલાઈ જાય એવો તમને અનુભવ થાય. તમને એમ લાગે કે આ વ્યક્તિ મારું કામ કરવાનો જ છે, બધું આમાંથી મને મળવાનું જ છે, આ વ્યક્તિ આટલું કામ પૂરું કરી નાખશે, મારું કામ થઈ જશે. તો આ જે તમારો વિશ્વાસ હતો એ વિશ્વાસ આજે તૂટે. પેલા વ્યક્તિના જે એનો જે વ્યવહાર છે એમાં આખો બદલાવ આવી જાય અને કદાચ આપણને નુકસાન થાય. આના સિવાય તમારી જીવનશૈલી, તમે જે જીવન જીવો છો એને જોઈને બીજા લોકોને ઈર્ષ્યા થાય અને આજે તમે લોકોના મન જીતવામાં નિષ્ફળ રહો, તો આ બાબતે આપણે આપણા વ્યવહાર પર, આપણે જેની પર વિશ્વાસ કરીએ જેવા માણસોના વર્તન પર આપણે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ અને એમાંથી આપણને કોઈ નુકસાની ન મળે એ બાબતે આપણે ચોક્કસ તકેદારી રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. ઉપાય, એક નારિયેલ લો, એને નાણાછડીથી બાંધી દો, બે ત્રણ આંટા લાલ નાણાછડીથી બાંધી દો અને આ નારિયેલ માથા પરથી ઓવારીને તમારી નજીક નદી છે તો નદીમાં વાવી દો અને નદી નદી તો કોઈ પણ મંદિરે દાન કરીને પછી તમારા કામની શરૂઆત કરો. આજે મેં કીધું એવું કંઈ જ થાય નહીં. તમને લાગશે પણ કે આવું થશે, પણ જો ઉપાય કરીને જશો તો એમાંથી તમે બચી જશો. આજની દસમી રાશિ. ઘરમાં ખુશીનો પ્રસંગ આવે, આખું કુટુંબ કદાચ તમારે ત્યાં ભેગું થાય એવો બી કદાચ પ્રસંગ બને. જેની અંગત મૂંઝવણોમાં જે માણસો અટવાયેલા છે એ મૂંઝવણોમાંથી આજે બહાર આવવાના રસ્તા મળી જાય અને કોઈક બીમારી હોય તો બીમારીમાંથી પણ તમે આજે રાહત મેળવી શકો છો. તો આ બધી જ વસ્તુ પર આપણે સારું ફળ મેળવવા માટે આજે સવારે નીકળીને કોઈક મંદિરમાં જમરૂખનું દાન કરવું અને પછી દિવસની શરૂઆત કરવી ખૂબ ફાયદો થશે. આજની અગિયારમી રાશિ કુંભ રાશિ. આજે આપની દરેક ઈચ્છાઓ પૂરી થતી લાગે. ધંધામાં ધીરે ધીરે પણ પ્રગતિ તરફ ધંધો જઈ રહ્યો છે એવું તમને આજે અનુભવાય. લોન અંગેના કાર્યો મૂકાશે તો એ કદાચ પાછા પડે. જમીન મકાનના કાર્યોમાં તેજી આવે તો આજનો દિવસ એકંદરે મહિલો ઝૂલેલો કહેવાય. એમ જેને વધારે નુકસાન નથી, વધારે નફો નથી એવો દિવસ જેને કહીએ તેવો આજે કુંભરાશિવાળા માટે છે. પણ થોડું ધ્યાન રાખવું અને ઉપાય કરીને જો. એક પાણીનો કુંભ ઘરે પન્યારે અથવા મંદિરમાં સ્થાપિત કરીને નીકળવું જેથી તમારું કામ ક્યાંય પણ અટકે નહીં. મીન રાશિ. આજની બારમી રાશિ. આજે તમારી અંદર એક કૌટુંબિક ભાવના અંદરથી જાગૃત થશે કે ભાઈ આ મારું કુટુંબ છે, મારે કુટુંબ માટે કંઈ કરવું જોઈએ, હું કેમ આનાથી દૂર છું. તો આ એક સારી વાત થશે. આજે તમને અંદરથી કંઈક એવું લાગે કે નહીં, મારે મારા કુટુંબને સાથ આપવો જોઈએ અને એને સમજવું જોઈએ, એ લોકોની સાથે મળીને મારે કંઈક આગળ વધવું જોઈએ. તો આ જો તમે પ્રયત્ન કરશો તો આજે તમારું સામાજિક માન સન્માન વધે છે અને કોઈક નવી યોજના હોય તેમાં જો તમે ધ્યાન આપશો તો કુટુંબનો સાથ સહકાર મળી રહેશે અને આ બાબતે તમે જીવનમાં પ્રગતિ કરી શકશો. ઉપાય, ચણાની દાળ મંદિરમાં દાન કરીને
દિવસની શરૂઆત કરવી. તો મિત્રો, આજે આપણે જોયું આજની 12 રાશિઓનું ફળ. તો ખૂબ નાના નાના ઉપાયો મેં કીધા, ઘણાને નુકસાન ઘણાને ફાયદો. પણ દિવસની શરૂઆત કરતાં પહેલાં જો આપણે રાશિફળ સાંભળીને એના નાના નાના ઉપાય કરી લઈએ તો દિવસમાં થતા નુકસાનોમાં તો આપણે ફાયદો મેળવી જ શકીએ છીએ, એને અટકાવી શકીએ છીએ, અથવા મોટું નુકસાન નાનું કરી શકીએ છીએ. તો આ ઉપાયો તમને જીવનમાં ઘણી બધી સફળતાઓ અપાવી શકે છે અને તમારા જીવનમાં થતા નાના નાના નુકસાનોમાંથી તમારો બચાવ થઈ શકે છે. તો હું આજે રજા લઉં. નમસ્કાર મિત્રો.